યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગોત્રી ખાતે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગોત્રી કિશન કોમ્પ્લેક્સ ખાતે સ્વતંત્રતા દિવસ 15મી ઓગસ્ટની ઉજવણી પ્રસંગે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરાના વીર સપૂત શહીદ આરિફ પઠાણના માતા પિતાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આરએસપીના કાઉન્સિલર રાજેશભાઈ આયરે, સંસ્થાના આગેવાનો, કાર્યકરો અને સ્થાનિક લોકો ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સ્વાતંત્ર્ય પર્વના 73મા પર્વ નિમિત્તે તમે જોઈ રહ્યા છો કે ગોત્રી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આજે 15મી ઓગસ્ટનો જ્યારે પર્વ ઉજવી રહ્યા છે ત્યારે સમગ્ર ભારતવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને વંદન પાઠવે છે. સાથે સાથે આ યુવાનો એક એવા યુવાનો છે કે તમે જોઈ રહ્યા છો કે દર વર્ષે પોતે પોતાના પોકેટ મની સમગ્ર આખું વર્ષ દરમિયાન સાચવી અને દેશભક્તો માટે, દેશવીરો માટે અને દેશના શહીદો માટે જ ખર્ચા. આ યુવાનો તમે જોઈ રહ્યા છો કે ચંદ્રશેખર આઝાદ એમને હમણાં જ જે આપણે રોડનું નામ આપ્યું તે દરમિયાન પણ બહુ સૌથી સારા એવા કાર્યક્રમ. અને આજે સૌથી અગત્યની વાત એ છે કે આજે 15મી ઓગસ્ટનો જે પર્વ ઉજવી રહ્યા છે અને તેમાં પણ દેશના શહીદ એવા અને વડોદરા શહેરના ખાસ એવા આરિફખાન પઠાણ અને એમના મા બાપ કે જેમને આ બલિદાન ક્યારે પણ આપણે એવું માનીએ છીએ કે એક મહિનો થાય તો પણ ઘરમાંથી મા બાપ નીકળતા નથી, પણ ધ્વજવંદન માટે પણ એમને આખા શહેરની અંદર કોઈને પણ પોતે એ કર્યા વગર, કારણ કે પોતાના દીકરાએ જે બલિદાન આપ્યું છે રાત દિવસ ન જોતા માત્ર ને માત્ર દેશ માટે સમર્પિત થયેલું કોઈપણ જાતના અપેક્ષિત વગર આજે પરિવારને ખરેખર આ દેશભક્તિ માટે એમને ખરેખર વંદન કરીએ છીએ. સાથે સાથે વિસ્તારના સૌ યુવા ચેરિટેબલ ટ્રસ્ટના સૌ લોકોને અમે અને આ વિસ્તાર વતી સૌ લોકોને અભિનંદન પાઠવીએ છીએ, કારણ કે જ્યાં સુધી દેશનું નામ હશે ત્યાં સુધી આ જ પ્રમાણે આવનારા દિવસે, કારણ કે આ વિસ્તાર તો એક એવો છે કે જેની અંદર આ વિસ્તારના રોડનું નામ પણ માં છે, એ ચંદ્રશેખર આઝાદ છે, એ ઝાંસી રાણી રોડ છે, એ એકલવ્ય રોડ છે, એ ચંદ્રશેખર આઝાદ રોડ છે. એટલે અહીંના જે સંતાનો છે, અહીંની જે પેઢી છે, એ લોકોના તો રગે રગની અંદર દેશનું છે અને સમગ્ર દેશમાં એક જ અભિયાન હોવું જોઈએ કે બસ આવનારા દિવસમાં અખંડ ભારતની જે અમે કલ્પના કરી છે, અખંડ ભારત હજુ પણ જે ભારતથી જે છૂટો રહેલો ભાગ, આ વખતે તો જે રીતના દેશમાં સર્વત્ર ઉજવણી થઈ રહી છે તેના માટે સમગ્ર દેશવાસીઓને સાથે સાથે વડાપ્રધાનને પણ અભિનંદન પાઠવીએ છીએ અને દેશના વીરો અને ખાસ કરીને આર્મી જવાનો સાથે સાથે આ વખતે પૂરની અંદર NDRFની ટીમ, ફાયર બ્રિગેડની ટીમ, પોલીસના જવાનો અને જે પણ NGO ટીમને પણ આજે આવા પર્વ નિમિત્તે, કારણ કે સાથે સાથે રક્ષાબંધનનો દિવસ છે, એ સમગ્ર વડોદરાવાસીઓને યુવા ચેરિટેબલ અહીં સમગ્ર ટીમ તરફથી, અમારા સૌ કાઉન્સિલરો તરફથી પણ સૌ લોકોને અભિનંદન પાઠવે છે. અને આજના દિવસે આ પર્વને ઉજવવા માટે અને આ પોતાના દીકરાએ જે બલિદાન આપેલું એના માટે આખું કુટુંબ, એમના મમ્મી, એમના પપ્પા, એમના ભાઈ આરિફ ખાનના પટાને સૌ લોકોને અમે નમન કરી એમને વંદન કરીએ છીએ. વંદે માતરમ, ભારત માતા કી જય.